અંજાર તાલુકાના ખેડોઈ ખાતે આજે પરંપરાગત રીતે ગોપાળાષ્ટમી નિમિત્તે ગૌ માતાનું પૂજન વિધિ કરવામાં આવી હતી. હવે જોઈએ ગાંધીધામથી મારા બ્યુરો હેડ નિર્મળસિંહનો એક વિસ્તૃત અહેવાલ. આજે ગોપાષ્ટમી નિમિત્તે મોટી ખેડોઈ મધ્ય ગૌશાળાની ગાયો તેમજ ગામની ગાયોનું પૂજન અર્ચન કરી ગોળ ખવડાવી ગાયોને સીમ ચરવા માટે મૂકવામાં આવી હતી. ગામના તેમજ બહાર ગામના અગ્રણીઓના સહયોગથી આજે આ ગોપાષ્ટમી નિમિત્તે 451 કિલો ગોળ મળ્યો હતો. દિનેશભાઈ, અર્જણભાઈ આહિર, શ્યામભાઈ, દિગ્વિજયસિંહ તિલાટ, જીતેન્દ્રસિંહ મોરજીભાના નેતૃત્વ તળે સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જૂની પરંપરા જીવંત રહે તેવા હેતુ સાથે આજે ગોપાષ્ટમી નિમિત્તે ખાસ કરીને ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સરપંચ બાપાલાલસિંહ, ગૌશાળાના પ્રમુખ મનુભા, ટ્રસ્ટી વિજયસિંહ, વિરેન્દ્રસિંહ તેમજ ગામના વડીલો મંગુભા, મોરજીભા, હરેશભાઈ, સુરેશભાઈ, જગદીશભાઈ, કિરીટકાકા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ, ભાવસનજી, નરેન્દ્રસિંહ, યુવરાજસિંહ, રુદ્રાજસિંહ, અશોકસિંહ, હરદેવસિંહ, છોટુભા પટેલ, દિલીપભાઈ અને ગૌશાળાના ગોવાળ દિનેશ જોગી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને ગોવાળ પચાણ રબારી વગેરે લોકોએ બોડી સંખ્યામાં હાજરી ગૌ માતાનું પૂજન કર્યું હતું એમ જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું અને આભાર વિધિ પણ જીતેન્દ્રસિંહના હસ્તે કરવામાં આવી હતી.